જશી પ્રશ્ન બાળકો ધોરણ 7 વિષય ગુજરાતી એમાં 15મી કાવ્ય છે ગ્રામ માતા તો પ્રસ્તાવના જોઈએ તો આ કાવ્ય છે એના કવિ કોણ છે તો કે કલાપી કલાપીનો જન્મ છે એ ઈસવીસન 1874 માં અને એમનું મૃત્યુ છે એ ઈસવીસન 1900 માં થયું હતું કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામી રહી છે કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે એ ઉપરાંત તેમણે પત્રો નિબંધ ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે કે કવિ છે એનું નામ શું છે તો કે કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ તેમનું જન્મ છે એ અમરેલીના લાઠી ગામમાં થયો હતો અને એમનું વ્યક્તિત્વ એ છે એ કવિ કલાપી એકદમ સંવેદનશીલ વ્યક્તિ હતા કે તેમનું છે એ મુખ્ય સર્જન એ કવિતા ક્ષેત્રે જ રહ્યું છે અને એમણે છે એમનો જાણીતો કાવ્ય સંગ્રહ કયો છે તો કે કલાપીનો કેકારો અને ઘણા સમયથી એટલે કે એની છે એ કલાપીની કાવ્ય કે કલાપીની કવિતાઓ છે એ આપણી પાઠ્યપુસ્તકમાં વખતો વખતથી સ્થાન પામી રહી છે અને કાશ્મીરનો પ્રવાસ એમનું જાણીતું પુસ્તક છે કેમે છે એ કવિતા ઉપરાંત નિબંધ પત્ર ડાયરી વગેરે પુસ્તકો પણ આપ્યા છે ગ્રામ માતા કલાપીની સૌને સ્પર્શી ગયેલી આપણી ભાષાનું નોંધપાત્ર ખંડ કાવ્ય છે કે આ કવિતા છે એનો પ્રકાર કયો છે તો કે ખંડ કાવ્ય સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું અવલોકન થતા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે વિવિધ છંદો ઉપરાંત કલાપીનો કેવો પ્રશસ્ય કાવ્ય હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાઈ જાય છે કે આ કાવ્ય છે એ આપણને આપેલું છે પણ આમાં છે એ વિવિધ છંદોનો ઉપયોગ કરી નાખેલો છે તો અત્યારે છે એ આપણે ખાલી કાવ્ય સમજીએ તો આપણે કાવ્ય સમજીએ એ પહેલા એકવાર શબ્દ સમજૂતી જોઈએ ગ્રામ માતા એટલે કે ગામડાની સ્ત્રી સુરખી એટલે કે આછી લાલા મૃદુ એટલે કે કોમળ અનિલ એટલે કે પવન સો એટલે કેવો ઉત્સાહ એટલે મોશ આનંદ ઉમંગ પ્રેરતો એટલે કે ઉમંગ ઉત્સાહ જગાવતો કૃષિ વલોના એટલે કે ખેડૂતોના કમલવત એટલે કે કમળ જેવો નીજ એટલે પોતાના કર એટલે હાથ કરતાએ એટલે કે કરનાર પણ અહીંયા કાવ્યમાં હશે ઈશ્વરે વિકાસી એટલે કે કોગળા કરીને કુતુહલે એટલે કે આશ્ચર્યથી શિથિલ એટલે વૃદ્ધાવસ્થાને કારણે અસર કૃષિ એટલે ખેડૂત તૃષા એટલે તરસ પાત્ર એટલે વાસણ અથવા પ્યાલો બિંદુ એટલે ટીકું હાવા એટલે કે હવે રસહીન એટલે કે રસ વગરનું દયાહીન એટલે કે દયા વગરનું મૃગ એટલે રાજા ઈશ એટલે ઈશ્વર મિષ્ટ એટલે મીઠો દ્રવ્યવાન એટલે શ્રીમંત અથવા ધનવાન ધરા એટલે ધરતી અથવા જમીન કાકડી એટલે કે શેરડીના સાથાનો નાનો ટુકડો તો હવે કાવ્ય જોઈએ ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં કે હેમંત ઋતુનો એટલે કે માક્ષર ને પોષ મહિનો હેમંત ઋતુ એટલે કયા મહિનાની ઋતુ થાય તો કે માક્ષર અને પોષ મહિનાની ઋતુ કે હેમંત
પણ સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. ભૂરુ છે નમ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નહીં દિશતી એકે નથી વાતરી કે આકાશ પણ છે. નમ એટલે કે આકાશ છે એ પણ ભૂરુ અને સ્વચ્છ દેખાય છે અને ત્યાં છે તે આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો કે ઠંડો ઠંડો જે ઉત્સાહને જણાવે એવો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. જે ઉત્સાહ ભરી દિશે શુક્ર ઉડી ગાતા મીઠા ગીતડા કે એ ઉત્સાહને શરીરમાં ભરી અને પંખીઓ છે એ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. એ પેલા છે એ સવારનો વર્ણન કરવામાં આવ્યું છે કે હેમંત ઋતુનો જે કોમળ અને રાતા સ્પર્શતો જે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે અને પછી છે એ આકાશ પણ એકદમ ભૂરો એકદમ છે એ ભૂરો અને સ્વચ્છ છે કે આકાશમાં છે એક પણ વાદળીઓ દેખાતી નથી અને ત્યાં પવન છે એ કેવો હોય છે તો પવન છે એ એકદમ શીતળ કે બરફ જેવો ઠંડો ઠંડો પવન હોય છે અને એ પવન કેવો છે તો કે લોકોમાં છે એ ઉત્સાહ જગાવી દે એવો પવન હોય છે કે એ જ ઉત્સાહને ભરી અને પંખીઓ છે એ આકાશમાં ઉડી રહ્યા છે અને મધુર ગીતો ગાય છે. હવે આગળ જોઈએ મધુર સમય તેવે ખેતરે શેલેડીના રમત કૃષિ બોલા કૃષિ વલોના બાલ નાના કરે છે ક્યાં આવા મધુર સમય છે કે શેરડીના ખેતરમાં ખેડૂતોના જે નાના બાળકો છે એ રમી રહ્યા છે. કમલવત ભાઈને બાલના ગાલ કાપવા રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે કે અહીંયા છે એ બાળકના ગાલને કોમળ જેવા છે એ કોમળ અને લાલ છે એ ગણી અને સૂર્ય છે એ પોતાના કિરણો તેના ગાલ પર ફેરવે છે. વૃદ્ધ માતા અને તાપ તાપે છે સગડી કરી કે એવામાં છે એ વૃદ્ધ માતા પિતા એટલે કે દંપતી છે એ સગડી કરી અને પોતાના શરીરને તપાવી રહ્યા છે. અહો કેવું સુખી જોડું કરતા એ નિરંજન દિશે જોડું એટલે કે દંપતી અથવા તો યુગલ કરતા એ એટલે કે ભગવાન અને નિરમી એટલે કે બનાવ્યું કે વાહ કે ઈશ્વરે છે એ કેવું સુખી જોડ બનાવ્યું છે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે કે ત્યાં છે કે એ સમયે દૂર ધૂળ છે એ ઉડતી દેખાય છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે કે અને છે એ ઘોડા ઉપર બેસી અને કોઈ પુરુષ આવી રહ્યા છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતુહલે સહુ બાળ જોતા કે સમયે છે કે બધા બાળકોના મોઢા છે એ કે તેઓ છે એ બધા એકદમ એને છે એ આશ્ચર્ય કરીને કે પોતાના છે એ મોઢા ખોળા કરી ને બધા બાળકો છે એ ત્યાં ટોળે વળીને ઊભા રહે છે અને આશ્ચર્યથી છે એ ઘોડાને જોઈ રહ્યા છે. તો આયા છે એ પેલા કેવું વર્ણન કરવામાં આવ્યું તો કે સવારના દ્રશ્યનું કે જે હેમંત ઋતુનો જે સૂર્ય છે તે પૂર્વમાં ઉગી રહ્યો છે અને આકાશ છે એકદમ ભૂરુને સ્વચ્છ દેખાય છે કે આકાશમાં છે પણ વાદળાઓ દેખાતા નથી અને પવન છે એ લોકોમાં ઉત્સાહ જગાવી દે તેવો ઠંડો બરફ જેવો શીતળ પવન ગાય છે અને એ જ ઉત્સાહ ભરી અને પંખીઓ છે એ મીઠા મધુર ગીતો ગાઈ રહ્યા છે અને આવા મધુર સમયે છે એ શેરડીના ખેતરમાં ખેડૂતોના નાના નાના બાળકો છે એ રમી રહ્યા છે અને આ બાળકોના ગાલને છે એ કમળ જેવા કોમળ અને લાલ ગણી અને સૂર્ય છે એ પોતાના કિરણ એના પર ફેરવે છે. પછી શું આવે છે તો કે વૃદ્ધ દંપતી છે એ સગડી કરીને પોતાના શરીરને તપાવે છે. આ જોઈ અને છે એ કવિ કેવું કરે છે કે વાહ કેવું સુખી જોડું છે એ ભગવાને બનાવ્યું છે. પછી આગળ છે કે પછી થોડે દૂર ઉડતી હોય એવું દેખાય છે અને ઘોડા ઉપર